મહેસાણા અમારો પ્રોગ્રામ ચાર વાગે પહોંચ્યો. એક 70 વર્ષના દાદા મારી પાસે આવ્યા, મને કે દીકરા અહીંયા તે બહુ મજા કરાવી ભાઈ, ચો ગામ ન અહીંયા તું? મેં મારું ગામ દાદા ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. મને કે અહીંયા ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લાંબુ કેમ? હવે એનો ક્યાં તોડ કાઢવા જાઓ ભાઈ, છે એ છે. મને કે ના અહીંયા લાંબુ કેમ? મેં કીધું બહુ કર્યા દાદા એ. હવે મેં કીધું એ મશ્કરીના મૂળમાં છે. મેં કીધું હું હા મેં મશ્કરી કર્યું. મેં કીધું આ ગામનું નામ દાદા આજકાલનું નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રહેવા દે ભાઈ, દહ ભાઈ દહના સ્ટેજ ઉપર ફાંકા મેળવાના, હેઠે ઉતરીને ફાંકા રહેવા દે. મેં કીધું ના ના હું તમને દાખલો આપું. મને કે કઈ રીતે? મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કે અભિમન્યુ. તો મેં કીધું એના માના પેટમાં તો કેટલા કોઠા હેમળા? કલ્યા હાથ. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? તો કે 6. મેં તો એક ઘટ્યો. કલ્યા એ નહીં ખબર, એ મારા ગામમાં હતો ભાઈ, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પીડું આવી અણિયું નહીં કાઢતા. ક્યારેક આટલું બધું બોલીએ છતાંય લોકોને સમજમાં ન આવે. બોમ્બે પ્રોગ્રામ આવું અમે બજે કહી, બોમ્બે પ્રોગ્રામ કાંઈ પણ ગુજરાતી બોલું 30-35 ને ખબર પડે, બાકી 600-700 હિન્દી ભાષી એને બધું ઉપરથી થાય. એટલે મને એમ થયું હું કાઠિયાવાડમાં થાઉં, ગીગા બારોટ એક સફાકરું લખેલું પટેલના દીકરાથી નો બોલી ન હકાય, એનું કારણ છે કારણ કે આપણને એવો ઠાઠ બાંધતા ન આવડે, ચારણ હોય એનું લોહીમાં હોય. મેં કીધું કે હાળું આ એક કલાકથી પ્રોગ્રામ જામતો નથી, મેં લેની એક સફાકરું મૂકું. મેં વળી સફાકરું નાખ્યું કે હાંધા તોડીયા પાંજરા વાળા હાંક લથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હંક બંક જાણે છૂટા સિંહ જમું જાળા બછૂટા પે નાંગ જાણે ટૂટા હશે માન કરતા ફૂટી જમી તાંક જાળા ફાળા તેગવાળા પ્રલકાળા વેરે જગ્યા પાંડવાળા રંગગાળા રગતાળા પૂર ફોગાળા ઉઢેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંધુકાળી વાગ્યા રણ તુર કેકાણા ઝણકી કરી ઠણકી પાંખરા કડી ઝણકી ઝરદા ખાક ઉઠિયા જોદાર રણકી સિંધવારા કા ડંડકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કર માર માર. હવે આટલું કીધું જેમ તમને કાંઈ અસર નહીં એમ ન્યાય કાંઈ અસર નહીં. અરે મેં કીધું યાર એક કલાકથી મથામણ કરું છું, થાય કેમ નહીં આ? પછી એક 8 વર્ષનો છોકરો હાથમાં ચિઠ્ઠી લઈને આવ્યો, એટલે મને એમ થયું વન્સ મોર કરવાનું કીધું છે. ચિઠ્ઠી હાથમાં લીધી એટલે એમાં હિન્દીમાં લખેલું, કુછ સમજાય એસા બોલો. એટલે આપણે આ બોલ્યા એ તો ઉપરથી જ ગયું. મેં ભલું કરે ખોડિયાર, હવે આમાં લાવવું ક્યાંથી? આ કુદરતી હું હુંજું. જગદીશભાઈ હિન્દી ફિલ્મના ગીત દુહામ ઠપ કર્યા, કારણ કે મારે પછી 35 ગુજરાતી ભાષાનું ન જોવાનું, 600 બેઠા એનું જોવાનું હતું. પછી હિન્દી ફિલ્મના ગીત દુહામ ઠપ કર્યા. બણ જોને જીતા તા જીસ કે લિયા મેં જીસ કે લિયે યાર ઉમર દાદા પણ એક એસી લડકી થી મેં જીસ કો પ્યાર કરતા તા. જેમ તમને અસર થઈ ને એમ 600 ગાંડા થવા મળ્યા, એ હમારે વાલા હે. મેં કીધું મને મજા આવી. મેં કીધું ને તમારી વાહ હોય અમારી હવા એટલે મજા આવે. એટલે પછી કોઈ પણ કલાકાર એને મજા એને ખુદને મજા આવી જોઈએ, હા ઓડિયન્સનું ન હોય. મેં કીધું જાય મેં આમાં તો મેં બીજો દુહો ઠપકારવા દે ને, આમાં ક્યાં ડીઝલ પડે છે. બણજો ને નાક જે રેંગીદાર ના મોતીઓ કે હાર ના કોઈ ગયા સિંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો. વીહનું બંડલ એવું ફરફરતું. મેં કીધું જાય મેં આમાં તો ભાઈ, મેં બહુ લાંબુ હાંકવું નથી, નકર ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું. છેલ્લો દુહો માર્યો. બણ ફૂલ તુમે ભેજા હૈ ગદ મે આન ફૂલ નહી મેરા દિલ હૈ એ પ્રિયતમ મેરે મુજકો લિખના ક્યાં તુમારે કાબિલ હૈ રે જી રે ક્યા. પાંતરી ને સાઈડ માં કરીને 600 આગળ. મને કે ક્યા બાત હૈ? મેં કીધું ભાઈ એ બાત હૈ કાઠિયાવાડી એટલે કોઠા હોય વાળો માણા, ટાઈમે બુદ્ધિ હાલી જાય ને એ જ મહત્વનું. નગર અમારે એક મિત્ર છે ડૉક્ટર, પણ ડૉક્ટર છે પણ ડિગ્રી નંબળે સમજા. દેહમાં જઈને ઇસ્ત્રી બિસ્ત્રી ટાઈટવાળા કપડાં પહેરી, એટલે મને કહે કે શું યાર હવે તમે અમને અહીંયા 10-10 રૂપિયામાં ટીકડા બાંધીને અમે ઠાકા ક્યાંક સુરતમાં જગ્યા ગોદ દે ને. મેં તો હાલ જગ્યા ગોદ દીધી મીઠી ખાટી લીંબાયત સામે એક બીજા સાહેબનું દવાખાનું હાલે, રોજના 150 દર્દી તપાસે, આવડો એકેય ન તપાસે. ફોન કર્યો કેવું દવાખાનું, મને કે તું અહીંયા ક્યાં લાવ્યો? મેં કાં એ કે અહીંયા ભાઈ મસલા સિવાય બીજું કાંઈ નથી ને આપણું દવાખાનું અહીંયા હાલે એવું નથી. મેં કીધું એવું ક્યારેય નહીં બોલવાનું, હું કામ કેમ કે આપણે ગુજરાતી લોકો છીએ, ગુજરાતી લોકો ગમે ત્યાં માર્ગ એનો રસ્તો કરી લે. તું એવો કંઈક રસ્તો કરે, આપણા બાપ દાદા કોઠાહુજવાળા હતા, સાહસી હતા. મને કે કઈ રીતે? મેં કીધું આપણા બાપ દાદા કોઠાહુજવાળા અને સાહસી એટલા માટે હતા કે 50 વીઘાના ખેતરમાં હોહો વીઘાના ખેતરમાં કોરામાં કપાઈશા સોંપી દે, પછી મંદિરના ટેકે બેઠા બેઠા બીડી જગવીને કે ખોડા હા આ ડોહો આવશે કે નહીં આવે.
અસાહસ આવું કઈક સાહસ કર. બે મહિના બીજા વીએ ગયા ફોન કર્યો, કેવું દવાખાનું વાલે, મને કે ફોન મળી દે, વાત કરવાનો ટાઈમ નહીં. વાહ સારું કર્યું, 6 મહિને આ એક તો શેઠ થયો, નકર મેં કીધું અહીંયા હજી દેહમાંથી સાયું હાકીને જ રૂમ હાકે. રૂબરૂ દવાખાને ગયો, દર્દીઓનો હલહ બોલે ત્યાં તો આમ જોવો, મને રાજી રાજી થઈ ગયો. મેં કાંઈ વાંધો ને બહુ સારું કર્યું, હાલો એક તો શેઠ થયો. મેં કઈ રીતે, મને કે બહાર બોર્ડ વાંચશે, બહાર બોર્ડ વાંચવા ગયો ને એટલે એમાં લખેલું હતું આપણી સ્પેશિયલ ફી 500 રૂપિયા, નો માટે 2000 લઈ જજો. તો ઓલા ભાઈના જેટલા દર્દીઓ હતા ને એટલા બધા અહીં ટ્રાન્સફર થઈ ગયા. ઓલો ભાઈ મળ્યો માયખું ઉડાડવાનો, મસલા ઉડાડો કે કાલ હવાનો કાઠિયાવાડીને આપણે ડંડાની ડઈ નાખેલી યાર. એ રૂબરૂ આવ્યો 2000ની નોટને એમ કંઈક લઈને લઈ આવું, એને શું ખબર પડે. આ કાઠિયાવાડી પાસે આવ્યો બિચારો કે સાહેબ, હા એકચ્યુઅલી સાલું ગમે એટલું જીભે મૂકું ને સ્વાદ જ નહીં આવતો ને યાર, કે હું વાત કરો હવાદ હસોડો ન થતો. કે નહીં કાંઈ વાંધો ને આપણી પાસે એની દવા છે. હું નર્સ, હા 3 નંબરના ખાનામાં 6 નંબરની બોટલ લઈ લે. બોટલ લઈ ઢાંકણું કાઢ્યું, ચમચી ભરી કે લે પી, આ તો પેટ્રોલ છે. આવી ગયો દીકરા હવાદ, લાય 500 નીકળ. વળી 15 દી છે તો વળી પાછું આવ્યો. એ કે સાહેબ, હા યાદ શક્તિ નથી રહેતી. કે હું વાત કરું, નથી રહેતી. કે નહીં કાંઈ વાંધો ને આપણી પાસેની દવા છે. કે હું નર્સ, હા 3 નંબરના ખાનામાં 6 નંબરની બોટલ લઈ તો. કે શું સાહેબ, હવે તમે પણ મજાકમાં ઉતરેલા છો. એ કે પેલી બેરો ટાઈમ પેટ્રોલ પાયેલું. એ કે આવી ગઈ દીકરા યાદ શક્તિ, લાય 500 હજી કહેવા માંડ. હે ભાઈ એમ નામ લઈ લઈ વળી 15 દી ગયા તો વળી પાછો. કે છેલ્લી વાર ટ્રાય મારી, 2000ની નોટ હાથમાં આવે તો જ આપણે હાંકવાનું, નકર નથી હાંકવું. એ કે હું બોલો. એ કે આંખે દેખાતું નથી. કે નથી દેખાતું. એ કે નહીં કાંઈ વાંધો નહીં, પણ આની દવા છે નહીં. પણ એ કે આવ્યો આ 2000ની નોટ હાથમાં લઈને, કે આ તો 500ની છે. હું એ કે આવી ગઈ નજર, લાય 500 ખે અવાજ મળ. આ બાજુ ડોકાવું જ નહીં કીધું ને, ટાઈમે બુદ્ધિ હાલે એની મજા. નકર અત્યારે 25 રૂપિયાનો આઈસ્ક્રીમનો કોન ખાવ, ઘડીક તા ઢુબોળ લાગે, ઘડીક મજા આવે. લેરખડી ન છૂટે. લેરખડી આજથી ઘણા વર્ષ પહેલાં આનંદ આવતો કે આપણી પાસે અત્યારે ચા ગરમ કરવાના, ઠંડુ ગરમ કરવાના એવા બધા હવે થર્મોસ આવી ગયા. આપણી વખતમાં કાંઈ નહોતું, વાડીએ ઓપનેર હાલતા ને, એટલે આપણે ઘેરે ખાલી એકલા જ હોય. આપણે હોય અને ગૌઠાબા હોય. ગૌઠાબા એમ કેમ, મારો દીકરો ઓપનેર હાલે, વાડીએ સા દે ને, એટલે આમ ખંભો ઉલાળી ગજવામાં જ રૂપિયો કાઢે. આલે તું ગામમાં જ ભાગ લેતો હોય ત્યાં હું સા તૈયાર કરું. ગામમાંથી ભાગ લઈને આવતા 50 પૈસાની શેકરીંગની ગુલફી, લેરખડી આવતી. એ ગામમાંથી ગુલફી લઈને આવે, બા ચા તૈયાર કરી નાખે, એક પતરાનું ડબલું હોય, ચૂલામાંથી દેતવા કાઢેલા હોય એ ડબલામાં અંદર નાખે, માથે કળશો મૂકે, એની અંદર ચા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં એ ચાનું ડબલું હોય ને એક હાથમાં ગુલફી, જેમના જેમના હેલા દો ને એમાં ખબર પડી જાય ભરતભાઈ 27 છે. અહીંયા સા જાય, સુગંધ આવતી. જ્યાં વાડીનો શેઠો છોડો, ગુલફી સુહી સુહી રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા, કારણ કે લે રખડી આવતી. ભાઈ મજા એની છે ને સાહેબ. એટલે ક્યારેક કેવું પડે કે ક્યારેક આ ઘણા ઘણી માવડીઓ હોય ને, એ નવી વહુ શિખામણો આપે, તમારે બહુ સારું છે, એ સુખમાં આવ્યું. આજથી ઘણા વર્ષ પહેલાં અમારી પાસે કાંઈ નહોતું, અને હો હો વીઘાના પાટડામાં એ જે કંઈ વાવલવું ને, આખી રાત ઘોડિયું માંડીને અમે વાવલતા, એવી રીતે અમે દવણા કર્યા છે. એવું બધી શિખામણ આપે કે તમારા દાદા જો એ ફળિયા બેઠા હોય, છોકરું નું તેડાતું. ખોટી વાત છે, આવો હાવ હાવ ખોટી વાત. આ વાત ઉપર કોકે ભીંડો મૂક્યો તો અફવા થાય. પણ એ બાપને એટલો વિશ્વાસ હતો કે મારું લોહી ફળિયામાં રોતું હોય અને કોકને બાવડું પકડીને એમ કેવું પડે, બટા સાનો રહી જા, ખોટી વાત છે. એને લોહી ઉપર એટલો વિશ્વાસ હતો કે એની મેળે ઊભો થઈ જાય, એને કોઈને સહારાની જરૂર નથી. બાકી જેને જેને પાછળથી આમ ધોલું પડી છે ને, એને સમાજમાં હલતા આવડી ગયું. નકર અત્યારે એમ કે ડીગી ડીગી ડીગી, પેપી હતી અને કુરકુરી હતી, ડીગી ડીગી ન થાય. ઘણી માવડીઓ એમ કહેતી હોય અત્યારની વહુને કે બટા આમ કરો તેમ કરો, એટલે વહુ એમ કે બા તમને ન ખબર પડે, બા તમને ન ખબર પડે, બા એવા હાજર જવાબી, તમને હું ન ખબર પડે, અમને બધી ખબર પડે, આ સર અંઠા જેવા મોટા કર્યા, અમને કેમ ખબર ન પડે.
શીખો કઈક માતર પાસેથી. એટલે કે કવિએ બહુ સારી વાત કરી કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના બે વેણ બોલે નિરખી લેજો, હોઠળદા બીડા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો, અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો, હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો, કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે, લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાનખંડમાં તસવીર મૂકીને હું કરશો, શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેથથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો, માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે, મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરશો, પૈસા ખર્ચતા મિત્રો સગલો મળશે પણ મા બાપ નહીં મળે, ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને હું કરશો સાહેબ. પણ સમય મારો પૂરો થઈ ગયો, આપે જે મને શાંતિથી સાંભળો મારા બાપ, અને હું જેમને સાંભળવા ખૂબ આતુર છું, કારણ કે ટીવીના પ્રોગ્રામમાં કેસેટોમાં યુટ્યુબમાં ઘણી વખત જોયા છે, પણ આજ રૂબરૂ જે આનંદ છે ને, રૂબરૂનો આનંદ હોય ને એની પાસે શબ્દો ન હોય. માની લો કે તમે કૂવાના કાંઠે ફરવાઈ ગયા, કૂવામાં ડોકું કાઢ્યું અને કદાચ ચેન, ફોનાનો ચેન, બે તોલાનો, દસ તોલાનો ચેન ટપકનારાની 60 ફૂટ પાણીમાં પડી ગયો હોય, પછી જે તમે એ તરતા આવડતું ડૂબકી મારીને 60 ફૂટ પાણીમાંથી ચેન લઈને ઉપર બહાર આવો, એ ખુશી હોય, એ આનંદ હોય, એના શબ્દો ન હોય. તરતા આવડતું હોય પડો તો એ વાંધો નથી, ન આવડતું જ બડબડિયા બહાર આવે, એનાય શબ્દો ન હોય. પણ જેમની આતુરતાથી આપ જોઈ રહ્યા છો, એવા અમારા સૌના ભીષ્મ પિતા, જેને કહેવાય હાસ્યના ભીષ્મ પિતા, એવા જગદીશભાઈ ત્રિવેદીને વિનંતી કરું, આવો બાપ, ખૂબ અમને આનંદ કરાવો અને બધાને આનંદ કરાવો, કે એવું ન બને એની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો, ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો, કે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો, કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો, કે અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય ભારત, જય ખોડિયાર.